નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેટલાય દિવસ પછી આજે આપણે આ વિડીયો બનાવેલો છે. ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હતો કે સર, આટલા બધા દિવસથી તમારા વિડીયોઝ નતા આવતા, બોર્ડની એક્ઝામ ખતમ થઈ ત્યાં પછીનો આ પહેલો વિડીયો છે. તો એ બધા પ્રશ્નોના જવાબ હું તમને આ વિડીયોની અંદર આપીશ, સાથે સાથે તમારું રિઝલ્ટ ક્યારે આવશે બોર્ડની એક્ઝામનું અને આપણા નવા વર્ષનું શું પ્લાનિંગ રહેશે એને લગતા તમામ પ્રશ્નોના જવાબો હું તમને આ વિડીયોની અંદર આપી દઈશ. તો તમારે બીજું એ જાણવા હોય તો આ વિડીયોને અંત સુધી જોતા રહો. હવે વિડીયોની શરૂઆત કરતા પહેલા, તમારો વેકેશનનો સમયગાળો ચાલતો હશે અને તમે બધે ફરવા બી જતા હશો. અમુક વિદ્યાર્થીઓ નવમાંથી દસમામાં આવી ગયા હશે, એ લોકોના ટ્યુશન બી શરૂ થઈ ગયેલા હશે, કે બાર સાયન્સવાળાના બી ટ્યુશન ચાલુ થઈ ગયા હશે. તો તમે વેકેશન દરમિયાન શું કર્યું અથવા તો શું કરવાના છો તે અહીંયા મને કમેન્ટ કરીને જરૂર જણાવો. એને લગતો આપણે કોઈક વિડીયો બનાવીશું અને તમારી કમેન્ટ્સને બધા જોડે શેર કરીશું. હવે આપણે વન બાય વન પેલા જે ક્વેશ્ચન છે એ આપણે લેતા જઈએ. મારી પાસે અહીંયા મોબાઈલની અંદર એ પ્રશ્ન છે, આપણે એક પછી એક લેતા જઈએ અને એનો જવાબ હું તમને જોડે જોડે આપતો જઉં છું. પહેલો પ્રશ્ન છે કે સર, આટલા દિવસથી ક્યાં છો, વિડીયો કેમ નથી આવતા? તો આટલા બધા દિવસથી કેમ કે તમારો વેકેશન શરૂ થઈ ગયેલું હતું અને ઘણા બધા વિદ્યાર્થીઓને ભણવા પછી થોડું રિલેક્સેશન જોઈએ, એટલે આપણે વિડીયો નતા મૂકતા. અને સાથે સાથે મેં બી તમારી સાથે આખું વર્ષ દરમિયાન ઘણી બધી મહેનત કરી છે, ઘણા બધા વિડીયોઝ બનાવ્યા છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ભણાયેલું હોય છે. તો આ જે 15-20 દિવસનો જે સમયગાળો હતો એ મારા બી રિલેક્સેશન માટે જરૂરી હતો. તો આ એક નાનકડા મિની વેકેશન જેવું હતું અને હવે આપણા વિડીયોઝ શરૂ થશે. તમારું કેરિયર ગાઈડન્સને લઈને બધા જે તમને જે વાત કરી હતી એ પ્રમાણેના વિડીયોઝ તમારા શરૂ થશે. અને મેં અલગ અલગ જગ્યાએ ફરવા બી ગયેલો હતો, એના બી વિડીયોઝ મેં શૂટ કરેલા છે. તો જેમ એડિટ થશે એવા હું તમને આ ચેનલ પર બતાવીશ, એટલે તમને ખબર પડશે કે કઈ કઈ જગ્યા કે જ્યાં મેં ફરવા માટે ગયેલો હતો, તો એ તમે જોઈ લેજો. બીજો પ્રશ્ન છે કે સર, તમે કેરિયર ગાઈડન્સના વિડીયો ક્યારે બનાવશો, અમે રાહ જોઈએ છે વિડીયોની. તો કેરિયર ગાઈડન્સનો એક સરસ મજાનો મસ્ત પ્રેઝન્ટેશન સાથેનો વિડીયો મેં બનાવેલો છે, એ વિડીયો અહીંયા ટૂંક જ સમયની અંદર, મતલબ કે 2 કે 3 દિવસની અંદર આ ચેનલ પર આવી જશે અને તમે એ જોઈ લેજો. તમે એ જોઈ લેશો, લાંબો હશે થોડો વિડીયો, 20-25 મિનિટનો, પણ તમે એ પરફેક્ટલી જોશો, તમારું મગજની અંદર એ ક્લિયર થઈ જશે કે કેરિયરનું પસંદગી કઈ રીતે કરવાની, કઈ કઈ લાઈન હોય છે, ધોરણ 10 પછી શું થાય, ધોરણ 12 પછી શું થાય, તમે કદાચ કોલેજ કરતા હોય તેના પછી કયા કોર્સ કરી શકાય, કદાચ કોઈ ધોરણ 10માં ફેલ થાય તો કયા કોર્સ એ કરી શકે. તો તે તમામ પ્રકારનું ગાઈડન્સને કવર કરવાનો એ વિડીયોની અંદર મેં પ્રયત્ન કરેલો છે. તમે જો એ વિડીયો જોઈ લેશો, તમારા કેરિયરને લગતા જે બી ક્વેશ્ચન હશે એ કદાચ ક્લિયર થઈ જશે. ત્રીજો પ્રશ્ન છે કે સર, વેકેશનમાં ક્યાં ફરવા જશો તમે? આમ તો મોટા ભાગે મારે જ્યાં જવું હતું ત્યાં મેં જઈ આવ્યો છું, છતાં બી 1-2 જગ્યાએ જવાનો વિચાર છે, 1-2 મેરેજ ફંક્શનમાં બી જવાનું છે, પણ હું જ્યાં બી જઈશ તેની માટેના વિડીયો શૂટ કરી અને વ્લોગ હું તમને આ ચેનલ પર બતાવીશ. તો તમે જોઈ લેજો કે એ જગ્યા કેવી હતી અને જોવા લાયક છે, તમારે બી કદાચ ભવિષ્યમાં ઈચ્છા થાય તો ત્યાં તમે જોવા માટે જઈ શકો છો. ચોથો પ્રશ્ન છે કે સર, હું ધોરણ 9માંથી હવે ધોરણ 10માં આવી છું, અમારા માટે માર્ચ 2020ની સિરીઝ ક્યારે તમે શરૂ કરશો? જે વિદ્યાર્થીઓ ધોરણ 9માંથી 10માંમાં આવવાના છે એ લોકોનું રિઝલ્ટ હવે આવશે. મે મહિનાની 5મી-6ઠી તારીખ સુધીમાં બધાના રિઝલ્ટ આવી જશે અને અમુક જણા ટ્યુશન ક્લાસીસ તો શરૂ બી થઈ ગયેલા હશે. તો તમારી માટેની જે સિરીઝ છે એ હું તમને 10 મે એટલે કે આવતા મહિનાની 10 તારીખ પછીની તમારી સિરીઝ હું શરૂ કરી દઈશ અને એનો પાર્ટ 1 અને પાર્ટ 2 તમને મે મહિનામાં મળી જશે. તમે જોજો અને સિરીઝને તમે કન્ટિન્યુ કરશો તો માર્ચ 2020ની જે તમારી બોર્ડની એક્ઝામ આવશે એની અંદર તમને એનાથી ઘણો બધો ફાયદો થશે જ, કેમ કે માર્ચ 2018 અને માર્ચ 2019ના વિદ્યાર્થીઓને તો ઘણો બધો ફાયદો થયેલો છે, તો તમને પણ એ ફાયદો થશે. પણ તમે કન્ટિન્યુઅસ જોશો તો તમને વધારે ફાયદો થશે. માર્ચ 2020 માટે તમે એક જબરજસ્ત પ્લાનિંગ કરી રહ્યું છે આખા વર્ષ દરમિયાનનું, તે તમને અહીંયા થોડાક જ સમયની અંદર ડિક્લેર કરવામાં આવશે, તમે એ જોઈ લેજો. પાંચમો પ્રશ્ન છે કે સર, ધોરણ 10ની નવી NCERTની બુક તમે જોઈ, એ કેવી છે? આ વર્ષે ધોરણ 10ની અંદર NCERTની ગણિત અને વિજ્ઞાનની નવી પુસ્તક આવેલી છે અને એ પુસ્તક કેવી છે? તમારે બી જે જોવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મેં એની PDF લિંક આપેલી છે. તમારી પાસે હજુ સુધી જે બુક ના આવી હોય તે PDFને તમે ડાઉનલોડ કરી લો, આખી આખી બુક છે જે છપાઈને તમારી આવશે, તો એ જ બુક મેં અહીંયા તમને PDFમાં આપેલી છે, તમે જોઈ લો. એકદમ સરળ છે, ખૂબ જ સહેલા ચેપ્ટરો મૂકેલા છે, ગણિતની અંદર બી ગયા વર્ષે જે પ્રકરણો હતા એ પ્રમાણેના જ પ્રકરણ છે, ખાલી થોડા ઘણા કન્સેપ્ટ અંદર નવા છે, અને ટોટલ 16 પ્રકરણ હતા ગયા વર્ષે, એની જગ્યાએ 15 પ્રકરણ છે, અને વિજ્ઞાનની અંદર બી સારું એવું અંદર પાઠ મૂકવામાં આવેલા છે. જે બ્રહ્માંડ અને નેનોટેકનોલોજી જે પાઠ હતા એ કાઢી નાખવામાં આવેલા છે,
અને એ પ્રમાણેની આખી એક બુક બનાવેલી છે. તો તમારે જો જોવી હોય તો નીચેથી અહીંયા ડાઉનલોડ કરીને તમે જોઈ લેજો. છઠ્ઠો પ્રશ્ન છે કે સર, માર્ચ 2019ની બોર્ડની પરીક્ષાનું રિઝલ્ટની કોઈ ચોક્કસ ડેટ આવી? તો આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓના મનમાં છે કે સર, અમારું રિઝલ્ટ ક્યારે આવશે, મારી પરીક્ષા તો પતી ગઈ, પેપર તો સારા ગયેલા છે, પણ રિઝલ્ટ ક્યારે આવશે? તો કોઈ ચોક્કસ ડેટ તો જાહેર નથી થઈ, પણ મને વાયા વાયા કંઈક સમાચાર મળેલા છે એ હું તમને જણાવું છું કે તમારું જે રિઝલ્ટ છે એ 15મી મે, મતલબ કે આવતા મહિને 15મી મે પછી આવશે. 15મી મે કદાચ 12 સાયન્સ નું રિઝલ્ટ કદાચ આવી જાય ગુજકેટ સાથે. જો 15મી મે 12 સાયન્સ નું રિઝલ્ટ જો ના આવે તો પછી બધાની ડેટ પાછળ જશે. પણ જો 15મી મે 12 સાયન્સ નું રિઝલ્ટ આવી જાય તો 22મી મે તમને કદાચ ધોરણ 10 નું પરિણામ તમારું આવશે. 22મી મે જો ના આવે તો પછી 23મી એ તો તમારી ચૂંટણીનું પરિણામ છે, હમણાં જે આપણી ચૂંટણી ખતમ થઈ ગુજરાતની અંદર, એનું પરિણામ જાહેર થશે. તો એ દિવસે કદાચ નહીં હોય તો 24મી એ પાક્કું આવી જશે. તો આ તમારી મારી ગણતરી પ્રમાણે આપણે જોઈએ તો 25મી મે થી લઈ 15મી મે ની વચ્ચે તમારું રિઝલ્ટની એક્ઝેક્ટ ડેટ આવી જશે. એની પરફેક્ટ તારીખ જેવી જાહેર થશે હું તમને વિડીયો દ્વારા જણાવીશ અને તમને બતાવીશ કે તમારે રિઝલ્ટ કઈ રીતે જોવાનું છે, એટલે તમે એની ચિંતા ના કરતા. પણ મારા અનુમાન પ્રમાણે 15મી મે થી 25મી મે ની વચ્ચે તમારું રિઝલ્ટ આવશે. અને પરફેક્ટ ડેટ જો મારા પ્રમાણે તમને જો કહું તો 22મી મે એ તમારું રિઝલ્ટ કદાચ આવી જશે. તો તમે એની ચિંતા ના કરતા, તમારું રિઝલ્ટ સારું જ આવશે. જે એક માહિતી કે તમારા બધાના પેપર તો ચેક થઈ જ ગયા છે, અત્યારે ખાલી તમારી માર્કશીટ પ્રિન્ટ થતી હશે. માર્કશીટ જેવી પ્રિન્ટ થઈ જશે, બધું પરફેક્ટલી પ્લાનિંગ થઈ જશે, ડિસ્ટ્રીબ્યુશનની એક સિસ્ટમ બની જશે, એટલે તમને તમારું પરિણામ તમારા સુધી પહોંચાડી દેવામાં આવશે. જે દિવસે તમારું પરિણામ ઓનલાઈન જાહેર થશે એ દિવસે તમને તમારું માર્કશીટ તમારી સ્કૂલની અંદરથી આપી દેવામાં આવશે. આ સિવાય બી તમને કોઈ પ્રશ્ન હોય તો તમે અહીંયા નીચે કમેન્ટની અંદર જણાવી શકો છો. તમને જો વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં કોઈ બીજા વિદ્યાર્થીઓ હોય કે જેને આવા વિડીયોની જરૂર હોય, કાં તો પછી 9મા ધોરણમાંથી જે 10મામાં આવવાના હોય, કાં તો 11મામાંથી જે 12મામાં આવવાના હોય, કે જે બોર્ડની પરીક્ષા આપવાના હોય, તેવા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયોને અચૂક શેર કરો. કેમ કે તમે જો શેર કરશો તો એને બી આ ચેનલના વિડીયો કામ લાગશે અને એનું બી ભવિષ્ય સારું એવું બનશે. આવી જ રીતે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.